આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ પાયાના સ્તરે પાર્ટીને મજબૂત કરવાનું કામ શરૂ કરી દીધું છે તાજેતરમાં જગનમોહન રેડ્ડીએ એકસો પચાસ જેટલા ઝોનલ ઇન્ચાર્જની નિમણૂક કરી છે હકીકતે વર્ષ બે હજાર ચોવીસ માં યોજાનારી ચૂંટણી માટે તેઓએ મિશન એકસો પંચોતેર રાખ્યું છે આ મિશનનો ઉદ્દેશ્ય દરેક ઝોનલ પ્રભારી હેઠળ ત્રણ થી પાંચ જિલ્લાઓ આવશે અને તેઓ ત્યાં પાર્ટીની ગતિવિધિઓનું સંકલન કરશે હવે પાર્ટી તેના નેતાઓ અને કાર્યકરોને સક્રિય કરવાનું કામ કરી રહી છે વાયએસઆર કોંગ્રેસે તાજેતરમાં રાજ્યના એક પોઈન્ટ છાસઠ કરોડ ઘરોમાં પાર્ટીનો સંદેશ પહોંચાડવા માટે પાંચ પોઈન્ટ વીસ લાખ હાઉસ ચીફની નિમણૂક કરી હતી આ દરેકે લોકોને પચાસ ઘરોની જવાબદારી સોંપવામાં આવી હતી આ લોકો સરકારના મુખ્ય કલ્યાણ અને વિકાસ કાર્યોને દરેક ઘર સુધી લઈ જવાનું કામ કરશે હવે તાજેતરમાં મુખ્યમંત્રી જગનમોહન કેડરને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે અને પાર્ટીના મોટા નેતાઓ અને ધારાસભ્યો સાથે મળીને કામ કરશે બે હજાર ચોવીસની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે પાર્ટીને મજબૂત પણ કરશે આ અંગે પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જગનમોહન રેડ્ડી વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મિશન બોર્ડમાં કામ કરી રહ્યા છે આ અંતર્ગત તેઓ સમાજના દરેક વર્ગમાંથી પોતાની પાર્ટી માટે સમર્થન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ